તો ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડનાર બુટલેગર આસો ગ્રવાલની ધરપકડ કરાઈ. મહેસાણા એલસીબી પોલીસ દ્વારા ધરપકડ બાદ થયા મોટા ખુલાસા, જેમાં વિનોદ સિંધી 50%, સુનિલ દરજી 20%, આનંદ પાલસિંહ ઉર્ફે દીક્ષા 15%, આસો ગ્રવાલ 10% અને લક્ષ્મણ 5%ના ભાગીદાર બની ગુજરાતમાં ઘુસાડતા હતા દારૂ. આ શખ્સોએ ગોપાલસિંહ નામની બોગસ કંપની ઊભી કરી હતી. આ સાથે ગુજરાતમાં હરિયાણા અને રાજસ્થાનથી બનાવટી દારૂ ગુજરાતમાં લવાતો હતો. દારૂનો જથ્થો પહોંચાડવા ખોટા નામથી વાહનનું રજીસ્ટ્રેશન થતું હતું, જેમાં વાહન ચાલક બીજા રાજ્યમાંથી લાવવામાં આવતા હતા. એક ટ્રીપ બાદ વાહન ચાલકને છૂટો કરી દેવાતો હતો. આ સાથે મહેસાણા જિલ્લામાં આસો અગ્રવાલનો કુલ 1.76 કરોડનો દારૂ પકડાયો હતો. આસો સામે મહેસાણામાં 25, બનાસકાંઠામાં 2, પાટણમાં 2 અને ગાંધીનગરમાં 1 ગુનો નોંધાયેલ છે. પોલીસ પકડથી બચવા આફ્રિકા અને અન્ય દેશના નંબરનો ઉપયોગ કરી વોટ્સઅપ મારફતે કોલ કરતો હતો, જેમાં નાણાકીય ટ્રાન્સફર ખોટા નામે આંગળિયા પેઢીમાં હવાલા પડતા હતા. મહેસાણા એલસીબી પોલીસે આસો અગ્રવાલની ધરપકડ કરેલ છે. આસો અગ્રવાલ મહેસાણા જિલ્લામાં અલગ અલગ 26 ગુનામાં વોન્ટેડ હતો. અત્યારે અલગ અલગ ગુનામાં એની ધરપકડ કરી તપાસ ચાલુ છે. છેલ્લા 10 દિવસથી પોલીસની કસ્ટડીમાં છે. આ 26 ગુનામાં લગભગ 2.25 કરોડ જેટલી કિંમતનો દારૂ પકડાયેલો હતો. તપાસ દરમિયાન એવી હકીકત બહાર આવી રહી છે કે આસુ અગ્રવાલ, સુનિલ દરજી, આનંદપાલસિંહ, વિનોદ સિંધી અને લક્ષ્મણ આ 5 ભાગીદારો ભેગા થઈને રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડતા હતા. એમાં એમણે એક ગોપાલસિંહ નામનો ડમી વ્યક્તિનું નામ ઊભું કરેલું કે ગાડી ક્યાંય પણ પકડાય તો ગોપાલસિંહ કા માલ છે એમ કહેવાનું. બીજી એની એમઓ એવી હતી કે અલગ અલગ રાજ્યોમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે ખોટી રીતે ટ્રકોનું રજીસ્ટ્રેશન કરાવતા હતા અને અલગ અલગ રાજ્યોમાંથી ડ્રાઈવરો મેળવી એક ડ્રાઈવરને એક જ વાર ટ્રીપ કરવાની અને એને એક ટ્રીપના પૈસા આપતા હતા. એ રીતે ગુજરાતમાં એ ઇલીગલ દારૂ ઘુસાડતા હતા. આ તપાસમાં પોલીસે એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ એકબીજા સાથે વોટ્સઅપ કોલથી અને એ પણ ભારત બહારના વિદેશના અલગ અલગ નંબરોથી વોટ્સઅપ કોલિંગ ડોંગલનો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વાત કરતા હતા. હજુ પણ તપાસ ચાલુ છે. હજુ નવા નવા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આ આસો અગ્રવાલના એકાઉન્ટ સીઝ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી. સર, ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું જો મુખ્ય રેકેટ છે, આ 5 બુટલેગરો ચલાવતા હતા, વિનોદ સિંધી, આસો અગ્રવાલ જોડાયેલા છે, ગુજરાતમાં આની સામે કેટલા ગુના દાખલ થયેલા છે? ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ઘણા બધા ગુના આ લોકો વિરુદ્ધ દાખલ થયેલા છે અને તમામ ગુનાઓમાં આ લોકોની ધરપકડ કરવામાં આવશે. આમના વિરુદ્ધમાં પીએમએલએની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે અને તમામ પ્રકારના એક્શન આરોપી વિરુદ્ધ લેવામાં આવશે, જેથી આ ષડયંત્ર બિલકુલ નેસ્તનાબૂદ થાય અને આરોપીઓને કડકમાં કડક સજા મળે. સર, આ ચેનમાં ક્યાંક કોઈ પોલીસકર્મીની સંડોવણી હોય એવું કંઈ સામે આવ્યું છે? આ બાબતે અત્યારે આ 5 જણા ભેગા થઈ અને ઇલીગલ રીતે ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા હતા. તમામ પાસાઓની અત્યારે તપાસ ચાલુ છે અને આ તપાસ દરમિયાન જે કઈ હકીકત બહાર આવશે એ તમામ હકીકત સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સર, જે 2 ખાતા ફ્રીઝ કર્યા છે એમાં ટ્રાન્ઝેક્શનની કોઈ રકમ? આ બાબતની તપાસ અત્યારે ચાલુ છે. સર, આજે દારૂ લેવા તો કઈ ક્યાંથી ભરાવતો? કારણ કે આટલો બધો જથ્થો ક્યાંથી મળે એમને? એ લોકો રાજસ્થાનમાંથી અલગ અલગ જગ્યાએથી ઇલીગલ રીતે દારૂ લેતા હતા અને ગુજરાતમાં ઘુસાડતા હતા. 5 લોકો ખાસ સાહેબ, ખાસ કરીને કેટલા સમયથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે? તમામ બાબતની તપાસ અત્યારે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. સર, એમઓની વાત કરીએ તો એમઓમાં ડાયરેક્ટલી ગાડી ઘૂસતી નહીં હોય, એમને કોઈક તો મદદ કરતું હશે. આખી જે ચેન ચાલતી હતી, આ ચેન કેવા પ્રકારે ચાલતી? મેં કીધું એમ, આ 5 જણા અલગ અલગ નંબરથી અલગ અલગ ગાડીઓ રજીસ્ટ્રેશન કરાવતા હતા, જે ગાડીઓના રજીસ્ટ્રેશનમાં ખોટા આધાર કાર્ડ વગેરેનો પણ ઉપયોગ થયો છે અને અલગ અલગ રાજ્યોના ડ્રાઈવરોને લાવી અને એક ડ્રાઈવરને એક જ ટ્રીપ કરાવવાની એ રીતે આ લોકો ષડયંત્ર ચલાવતા હતા. હજુ પણ આમાં બીજા કોણ સંડોવાયેલ છે અને આની પાછળ બીજું કોઈ હતું કે કેમ, એ તમામ પાસાઓની તપાસ અત્યારે હાથ ધરેલ છે.